Se la ve M. Dor, धरावता पदार्थ में, यू जेटली झड़प थी, सम क्षितिज साथे, थीटा खूणे प्रक्षिप्त करता जारे। आई वो मुझे कही दो जारे महत्तम ऊंचाई पहुंचे, जारे महत्तम ऊंचाई पहुंचे त्यारे वजन बढ़ने अनुरूप प्रक्षिप्त बिंदुनी सापेक्षे टॉर्क शोधो। टॉर्क बराबर खाली जी बराबर आओ एक प्रश्न आप जोड़े आयो। चलो अवे ने पहला पहली आकृति तो परीक्षा में आपेली नहीं हो, आपने जाते ज विचारवानी पड़े અને આપણે જાતે જ એને કન્સિડર કરવી પડે। દાખલા તરીકે એક પદાર્થ છે, બરાબર આ સમસ્થિતિજ રેખા છે, તો અહીંયા ગથી એને આપણે પ્રક્ષિપ્ત કર્યો, આ પદાર્થ આ રીતે ગયો, આ રીતે પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે, આ થીટા એંગલે પ્રક્ષિપ્ત કર્યો, બરાબર આ રીતે, અને શરૂઆતનો વેગ તમને યુ આપેલો છે, તો આ મહત્તમ ઊંચાઈ થઈ, હા આ સ્થાને જ્યારે પહોંચશે, બરાબર તો આ સ્થાને અનુરૂપ અહીંયા આગળ એનું ટોર્ક શું થાય એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે। चलो प्रश्न में ख्याल आयो, एक पदार्थ लीधो जेनु दल एम छे, बराबर एम दल नो पदार्थ छे, अहीं आगे थी आपणे मान लो कि आ फूटबॉल छे, एने आपणे किक मारी अने आ फूटबॉल आ रीते आ मार्गे गयो ऊपर, बराबर फरी आ रीते पाछो आवे छे, तो आपणने एवुं पूछवामां आव्युं छे कि ज्यारे महत्तम ऊंचाई पहोंचे तो आ बिंदुनी सापेक्षे, आवो बिंदु छे एवुं विचारो, बराबर आनी सापेक्षे एनुं टॉर्क शुं थाय ए शोधवुं छे आपणे। चलो कई रीते लगाए जवाब, बोलो कोई आइडिया? टॉर्क सूत्र ही लखी दू तो आ टॉर्क ना आ सूत्र पर जवाब लाओ। आप टॉर्क बराबर तब जाओ बधाई R क्रॉस F આ સૂત્ર વાપરવાનું છે, અને F આપણને કહી દીધું છે વજન બળ છે, કયું બળ છે વજન બળ, અહીં F બરાબર તમારી જોડે છે mg બસ। ચલો તો હવે R અને એને ક્રોસ ગુણાકાર તમારે શોધી જવાબ લાવવો હોય તો કઈ રીતે લવાય? માની લો કે આ દાખલો તમારે પરીક્ષામાં પડ્યો છે અને તમને ખબર પણ છે કે F બરાબર આ થાય છે સૂત્ર આ છે, તો કઈ રીતે જવાબ લાવશો બોલો, કોણ આપશે જવાબ? संत नो हर्ष श्याम रुद यश एत केविन बोलो। चलो कई रीते लाईसु जानवी छे के नहीं जानवी? हेलो अर्जुन बोलो केवी रीते लाईसु जवाब? आनो आ क्रॉस एफ करीने लावानो छे, एफ बराबर तमने आपेलु छे बोलो, आर मारे शोधवो छे, आर कई रीते शोधाय? નથી ખ્યાલ આવતો? હલો તો ચલો અહીંયા આગળ ધ્યાન આપો, આ બિંદુની સાપેક્ષ શોધો, જે બિંદુએ મૂકવું શોધવું એ જગ્યાએ અંગૂઠો મૂક્યો, બરાબર અને અહીંયા આગળ તમે જોશો કે આને અધો દિશામાં એમજી આ રીતે લાગવાનું, અધો દિશામાં એટલે એમજી લાગશે, એમજી ની દિશા તો બળની દિશા આ એફ ની દિશા થઈ ગઈ, તો આર ક્રોસ એફ એટલે આ રીતે તમે જવાના છો, તો આર તમારા આટલેથી આટલું અંતરે આર થયું, તો આર અહીંયા આગળ શોધવું છે, તો આર કેવી રીતે લવાય બોલો, હવે આર કેવી રીતે લવાશે? તો આખું અંતર શું થયું અહીંયા થી આ રેન્જ થઈ, યાદ કરી લો જો, અને રેન્જ નું અડધું એટલે કે આર બરાબર લખાશે આર ભાગ્યા ટુ, આર ની વેલ્યુ તમને યાદ હશે, રેન્જ બરાબર બોલો
થશે u સ્ક્વેર sin 2 થીટા બાય g લખાયા સૂત્ર અને અહીંયા અગર આનો 2 આવી જશે એટલે આ જવાબ આવ્યો તમારો r નો આ જવાબ તમારો f નો બરાબર અને આ બંને વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો કે 90 ડિગ્રી છે અહીંયા આગળ બરાબર આગળથી જો કે પાછળથી જો ડાયરેક્શન તમે ચેન્જ કરી નાખો છો એ વસ્તુ અલગ છે બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે 270 લખશો તો ઉલટાઈ જાય બરાબર તો અહીંયા તમે અહીં શું લખશો આની જગ્યાએ r f sin આ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી આ r નો છે અને f નો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો એટલે આ તો 1 થઈ ગયો r r બરાબર શું લખાશે તો r / 2 f બરાબર તો r બરાબર શું છે આપણે તો u સ્ક્વેર sin 2 થીટા upon 2 અને અગર f લઈ લો આગળ પણ f બરાબર શું છે તો mg બરાબર અહીં અહીં જી રહી ગયો બરાબર r / r ની કિંમત જો મૂકી એમ જ g આવશે બરાબર ચલો તો mg અહીં અગર આવશે u સ્ક્વેર sin 2 થીટા એમનું એમ રાખો પછી છેલ્લે આપણે એનો જવાબ લઈએ અહીં 2g એક g અહીંથી કટ થઈ ગયો હવે sin 2 થીટા નું સૂત્ર યાદ કરો u સ્ક્વેર 2 sin થીટા cos થીટા થાય અને અપોન તમે એક લખશો 2 2 એ કેન્સલ થઈ જશે એટલે તમારો જવાબ આવશે u સ્ક્વેર sin થીટા cos થીટા અને ધીસ ઇઝ નથિંગ બટ ટોર્ક બરાબર આ કોઈક વાર તમને જો ખૂણો આપેલો હોય દાખલા તરીકે ખૂણો 45 આપેલો છે તો ટોર્ક નું મૂલ્ય શું થાય તો u સ્ક્વેર બરાબર 1 / √2 1 / √2 ધેરફોર લખી શકો u સ્ક્વેર / 2 ક્લિયર આટલી વસ્તુ હવે સપોઝ માન લો કે ટોર્ક તમને આપ્યો હોય પરીક્ષાની અંદર અને પછી તમને પૂછ્યું કે એનો પ્રારંભિક વેગ કેટલો દાખલા તરીકે તમને એમ કીધું છે કે અહીંયા અહીં માની લો કે 32 તમને આપ્યું છે ટોર્ક ટોર્ક બરાબર તમને 32 ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું છે 32 તો 32 મૂકો u સ્ક્વેર / 2 તો અહીં અગર u સ્ક્વેર બરાબર શું લખાશે 664 રૂટ કરશો શું થશે 8 મીટર પર સેકન્ડ તો તમે કહી શકો કે આનું પ્રારંભિક ઝડપ 8 મીટર પર સેકન્ડ છે તો આ રીતે એનો યુઝ કરી શકાય આ દાખલાની અંદર બોલો છે કોઈ ક્વેરી કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ હેલો હેલો તમે બોલશો નહીં તો મને ખબર કેવી રીતે પડશે બોલો કોઈ ડાઉટ આમાં પરિવારિક પર સમજાવી દીધું ચલો અહીં ધ્યાન આપી દો હવે જુઓ ફરી વાર અહીંયા બધું જો ફરી વાર હું તમને સમજાવી દઉં છું અહીં ધ્યાન આપી દો આખું મારે અહીં ટોર્ક શોધવું છે બરાબર આ બિંદુની સાપેક્ષે તો ટોર્ક નું સૂત્ર થાય આર ક્રોસ એફ એફ તો મને એમજી આપ્યું છે આટલી થી આટલું અંતર એનું આર થાય કારણ કે અહીંયા થી આ બળ અને આ બંને વચ્ચેનું અંતર આ આર થયું ના તમારો એફ થયો બંને વચ્ચે 90 ડિગ્રી છે એટલે કોસ સાઈન 90 ડિગ્રી થઈ ગયો એટલે આપણું જો સૂત્ર આ થઈ ગયું આર એફ સાઈન 90 ડિગ્રી સાઈન 90 ડિગ્રી એટલે 1 થઈ જશે એટલે આપણો જવાબ આવ્યો ખાલી આર એફ તો એફ તો મને ખબર છે પણ આર બરાબર શું છે તો આર એ અહીંથી એનું અંતર એ રેન્જ છે રેન્જનું અડધું અંતર છે રેન્જનું આપણને સૂત્ર ખબર છે બરાબર તો અહીંયા અગર તમે લખી શકશો કે આર બરાબર કેપિટલ આર / 2 ઇન્ટુ એફ આ કેપિટલ એટલે શું છે રેન્જ છે યાદ કરી લોજો હવે રેન્જનું સૂત્ર તમને ખ્યાલ હોય તો રેન્જનું સૂત્ર આવે છે યુ સ્ક્વેર સાઈન 2 થીટા / g અને આ આગળના 2 આવી ગયા અને ઇન્ટુ એફ બરાબર શું લખાય તો એમ જી તો જી જે કેન્સલ થઈ ગયો પણ સાઈન 2 થીટા છે એનું પણ એક સૂત્ર આવે છે તમને 11માં ધોરણની ચોપડીની પાછળ તમને કીધું હતું સાઈન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ઓફસેટ 2 સાઈન થીટા કોસ થીટા એ રીતે એક બીજું સૂત્ર આવે જોઈ લોજો કોસ 2 થીટા નું આવે તો અહીંયા આવશે કોસ સ્ક્વેર થીટા - સાઈન સ્ક્વેર થીટા આ રીતનું પણ સૂત્ર આવે આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના આવે બરાબર મેં તમને કીધું કે આટલા આટલા સૂત્ર જે છે એ બધા તમારા માઇન્ડમાં હોવા જોઈએ બરાબર દરેક જગ્યાએ એનો ઉપયોગ આવે છે એટલે વસ્તુ ધ્યાનમાં લોજો તો આ જે છે એને આપણે ચેન્જ કરીશું તો એ ઘર આવશે u સ્ક્વેર 2 sin થીટા cos થીટા અને અપોન માં જશે 2 2 2 કટ થઈ જશે એટલે જવાબ તમારો આવશે u સ્ક્વેર sin થીટા cos થીટા બરાબર તો આ ટોર્ક બરાબર આ ટોર્ક નું મૂલ્ય આવી ગયું હો આ મૂલ્ય થઈ ગયું u સ્ક્વેર sin થીટા cos થીટા ક્લિયર ચલો કોઈ કન્ફ્યુઝન આમાં હેલો કોઈ ડાઉટ
चलो હવે કોઈ સંજોગોમાં મેં તમને એવું કીધું કે આના બેઝ પરથી આ તમારા જોડે આ સૂત્ર આવી ગયું બરાબર આ ટોર્કનું સૂત્ર આવી ગયું આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ટોર્કનું સૂત્ર નથી આવતું પ્રક્ષિપ્ત ગતિમાં ટાઈમ ઓફ ફ્લાઇટ આવે મહત્તમ સમય આવે અવધિ આવે ઊંચાઈનું સૂત્ર આવે આ બધા સૂત્ર આપણે ભણી ગયેલા હતા પણ માની લો કે પ્રક્ષિપ્ત ગતિનો ઉપયોગ કરીને તમને ટોર્ક પૂછે તો તમને આ ખબર હોવી જોઈએ તો આના બેઝ પરથી તમે ટોર્ક શોધી શકો છો હવે બાય ચાન્સ માનો કે કોઈ દાખલા લીધા તમને એવું કીધું કે આપેલ પરિસ્થિતિમાં એમને ટોર્ક આપી દીધું તો માની લો 32 આપેલું 32 ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું છે આપણે માની લો બરાબર તો તમને એમ પૂછે છે કે ભાઈ એની અંદર અને થીટા અહીંયા આગળ પૂછે અથવા તો માની લો કે સપોઝ માની લો કે તમને થીટા આપેલો હોય માની લો કે થીટા બરાબર તમને આપેલો છે અહીંયા આગળ થીટા બરાબર માની લો કે 45 ખૂણો આપેલો છે તો તમને ટોર્ક પૂછ્યું તો ટોર્ક બરાબર શું લખાય અહીંયા આગળ બોલો યુ સ્ક્વેર બરાબર તો યુ સ્ક્વેર એમને એમ લખીશું આપણે યુ સ્ક્વેર બરાબર ચલો અને ટોર્ક નું અહીંયા આગળ સૂત્ર થઈ જશે 1/√2 તો ટોર્ક બરાબર થઈ જશે તમારે જોડે યુ સ્ક્વેર બાય 2 તો જ્યારે 45 અંશનો ખૂણો હશે ત્યારે ટોર્ક તમારું આટલું થાય હવે સપોઝ માન લો 45 અંશનો ખૂણો પણ આપ્યો અને તમને ટોર્ક પણ આપ્યો હોય અને તમને પૂછ્યું હોય ટોર્ક 32 આપેલું છે અને એ વખતે યુ પૂછ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી લેવાય કે આગળ તમે 32 મૂકી દો અને પછી એનો જવાબ આવશે તો યુ બરાબર તમારે 8 મીટર પર સેકન્ડ આવશે પણ એ વખતે થીટા તમને 45 આપેલો છે અને ટોર્ક તમને 32 આપેલો છે સમજ પડી હેલો ખ્યાલ આવ્યો ચલો જઈએ આગળ હેલો હવે ખ્યાલ આવ્યો ને ઓકે ચલો બધા સૂત્રો પાછળ ચોપડીની પાછળ આપેલા છે અથવા તો લોગ ટેબલ મેં તમને મંગાવ્યું હતું ને એ લોગ ટેબલના પેજ પર તમને આપેલા છે છેલ્લા પેજ પર પણ આપેલા છે પારિમાણિક સૂત્ર ને બધું એ લોગ ટેબલ ખાસ તમારા જોડે રાખવાનું એટલે તમને અંદાજ આવી જાય બરાબર ચલો એ જ રીતે આપણને એવું કીધું છે એલ લંબાઈ ના એક સાદા લોલક આધાર બિંદુ ઓ થી લટકાવતા જો તે ઉદ્ભવ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે તો ઓની સાપેક્ષે ટોર્ક શોધો અને આ ટોર્ક શૂન્ય ક્યારે થશે આ પ્રશ્ન આપણને પૂછેલો છે બરાબર ચલો હવે કહેતા હોય તો આકૃતિ દોરી આપું તમને આકૃતિ દોરી દીધી મેં બરાબર ચલો આ ઉદ્ભવક છે અને આગળ એક આ એમ દળ છે માની લો અને એલ લંબાઈનું આ એક લોલક છે અહીંયા આગળ ખૂણો થીટા બનાવે તો અહીંયા આગળ તમારે ટોર્ક ઓની સાપેક્ષે ટોર્ક શોધવું છે તમે ટોર્ક શોધો ત્યાં સુધી એક બીજી પણ આકૃતિ દોરી દેવું બરાબર એ બીજા દાખલાની આ દાખલાનો શોધવાનો પ્રયત્ન કરો તમે ચલો બરાબર શોધવાનો પ્રયત્ન કરજો પાછા બરાબર હું આગળના દાખલાની આકૃતિ દોરું છું
चलो शू थे आम बोलो कोई आइडिया जो वजन बळ ની સાપેક્ષ તો વજન બળ ની સાપેક્ષ વજન બળ ની ને અનુરૂપ હો વજન બળ ને અનુરૂપ આગળનો દાખલો તો એના જેવો છે ચલો આ થીટા થયો તો એનો આ ઘટક જે થયો આ l છે અહીંયા કે તો આ l cos થીટા થશે આ દિશાનો તો અમારો કયો ઘટક થશે l sin થીટા થાય તો ટોર્ક નું સૂત્ર શું છે ટોર્ક બરાબર શું લખાય r cross f r અને f sin 90 ડિગ્રી થવાનું તો r અને f વચ્ચેનો એંગલ તમે આ દિશા અને આ દિશા વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે માટે 1 થઈ જશે પણ r બરાબર અહીં શું લખાશે તો r બરાબર તમારો જો થશે l sin થીટા શું લખાશે l sin થીટા કારણ કે આ ઘટક તમારો થશે એ l sin થીટા થશે આ l cos થીટા થશે cos થીટા આપણે કન્સિડર નથી કરવાનો l sin થીટા કન્સિડર કરો અને અહીંયા ઘર તમારો જોડે f ની જગ્યાએ આવી જશે mg તો તમારું સૂત્ર બનશે mgl sin થીટા ખ્યાલ આવ્યો આ ટોર્ક થઈ ગયું ચલો ટોર્ક શૂન્ય કયા સંજોગમાં થાય बोलो शून्य क्या रहता है टॉर्क तो जारे तमारो बॉब अथवा तो आ दोलक आ दोलन करतु करतु अहीं जारे आवशे ए वक्त अहीं थीटा शून्य थाय जो थीटा शून्य थई जाय तो आ जीरो थई जाय दैट मींस के जारे तमे मध्यमान स्थान पर होसो अहीं के तमारो जवाब शुं आवशे मध्यमान स्थान पासे बराबर टॉर्क इज इक्वल टू जीरो क्लियर आटली वस्तु कोई कन्फ्यूजन चलो महत्तम महत्तम क्यारे धारण करी शके तो महत्तम माटे तमे लखी शको अंत्य बिंदु अंत्य बिंदु पासे टॉर्क मेक्सिमम हशे आपण ख्याल आवे आ जग्या थीटा अने आ जग्या दाखला तरीके आ बे महत्तम बिंदु छे आ बिंदु આની વચ્ચે દોલન કરે છે ત્યાં મહત્તમ બિંદુ થાય તો મહત્તમ બિંદુ પાસે ટોર્ક મહત્તમ હોય ચલો ખ્યાલ આવ્યો કોઈ ડાઉટ આમાં હલો બોલો આજે ફોન કરીશો બધાને કહીશ કે ભાઈ બધા વાલીને કહીશ કે ભાઈ તમારા છોકરાઓને થોડું થોડું વચ્ચે મને કહેતા રહે જાનવી મીતુ પ્રિયા ખ્યાલ આવ્યો हेलो ओके चलो તમે બોલશો તો મને ખબર પડશે ને હું એમને એમ તો કઈ રીતે સમજી શકીશ કે તમને સમજ પડી છે કે નથી પડી આપણી પરિસ્થિતિ એવી છે તમારે ઓનલાઈન થી ટેવવું પડશે આપણે એક આદત પાડવી પડશે જે રીતે આપણે બસમાં બેસીએ છીએ ટ્રેનમાં બેસીએ છીએ ફ્લાઇટમાં બેસીએ તો જે રીતે પરિસ્થિતિ મુજબ આપણે ચાલવું પડે ટ્રેનમાં હોય તો આપણે થોડી ઝડપ વધારવી પડે બરાબર કારણ કે ટ્રેન ઊભી નહીં રહે ફ્લાઇટ પણ નહીં ઊભી રહે હા બસ વાળા કદાચ તમે બૂમ કરશો તો કદાચ બસ વાળો બ્રેક મારશે પણ ટ્રેન વાળો બ્રેક નહીં મારે પ્લેન વાળો બ્રેક નહીં મારે હા તો આ વસ્તુ છે તમે રિક્ષામાં બેસો ત્યારે એની અલગ પરિસ્થિતિ હોય સાયકલ પર બેસો અલગ પરિસ્થિતિ સ્કૂટર પર અલગ પરિસ્થિતિ ટ્રેનમાં પ્લેનમાં આ બધાની પરિસ્થિતિ એવી રીતે આ એક પરિસ્થિતિ આપણી આવે સામે કે ભાઈ અહીંયા આપણે આ બધી વસ્તુ લઈને ચાલવું પડશે નહીં તો આપણને ખબર માની લો હજુ બે મહિના લોકડાઉન ચાલ્યું તો આપણે શું કરીશું તો તમે ચૂપચાપ રહો છો તો મને ખબર જ નહીં પડે હું મારી મેં ચલાવી દઈશ પછી અંતે આપણે જયારે ભેગા થઈશું તો શું મેળવ્યું કશું નહીં આ પરિસ્થિતિ આવશે એટલે ધ્યાન રાખજો બરાબર બીજું કે દરેક તમારા વાલી જે છે એમને ખાસ કહો કે ભાઈ ખાસ કરીને તમે વેક્સિન મુકાઈ દો વેક્સિન મુકાવાથી આપણો બધાનો ઉદ્ધાર થવાનો છે તો જ બધો માસ ઇમ્યુનિટી વધશે અને એના કારણે આપણે રોગની સામે લડી શકીશું ચલો આ એક પકડ છે આ એક નટ છે બરાબર અને અગર 30 અંશનો ખૂણો બતાવે છે 6 ન્યૂટનની બળ આપેલું છે 8 સેન્ટીમીટર અંતર આપેલું છે બરાબર તો જ્યારે એને 6 ન્યૂટન બળ 30 અંશના ખૂણે આપવામાં આવે છે આ સ્થિતિએ તો જસ્ટ એ લૂઝ થાય છે લૂઝ થાય એટલે ખુલવાની તૈયારી પર છે હવે તમને એવું કહે છે કે હવે જો તમે બળ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપો બરાબર અને આને મારે લૂઝ કરવો છે આ નટને ખોલવો છે તો કેટલું બળ લગાડવું જોઈએ આ એક દાખલો આપણે કરીને આપેલો છે એસસી વર્માનો આ દાખલો છે એટલે આ ટાઈપના દાખલા તમારી જોડે હશે પરીક્ષામાં બરાબર
એ વખતે તમે કન્ફ્યુઝ ના થતા બરાબર. ચલો રકમમાં આપણે એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નટને જસ્ટ ખોલવા માટે લૂઝ કરવા માટે 30 અંશના ખૂણે એફ બરાબર 6 ન્યૂટન બળની જરૂર પડે છે બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એફ કેટલું લગાડવું જોઈએ કે જેથી નટ જસ્ટ લૂઝ પડે બરાબર. તો તમારે એફમાં મૂલ્ય શોધવું છે. દાખલામાં ખબર પડી તમને? બોલો હા કે ના, ખ્યાલ આવ્યો દાખલા? ઓકે ચલો, તો અહીં ખાસ યાદ રાખજો કે આ જે બળ તમે લગાડો છો એ વખતે તમારી જોડે અંતર હતું 8 સેન્ટીમીટર, ધ્યાન રાખજો. ક્લિયર? ચલો કઈ રીતે જવાબ લાવીશું આનો? કોઈ આઈડિયા હોય તો મને કહો. આઈડિયા નથી તો મને કહી દો, તો પછી હું એને તમારી સામે રજૂ કરું કઈ રીતે જવાબ. અહીં જયારે તમે બોલ્ટ પર આમ મૂકશો બરાબર, પછી શું કરો? તમે બળ આપો છો, બળ આપીને એ કરશો, શું કરશો? ત્યાગ ગતિ કરાવો છો. જયારે આપણે બોલ્ટને ખોલીએ છીએ, કોઈ નટ કે બોલ્ટને આપણે ખોલી રહ્યા છે, તો શું કરીએ? પાનું ફિટ કરી, પાનું આમ કરીને ફિટ કર્યું મેં, અને પછી શું કરીએ આપણે? એની પર આમ બળ લગાડીએ છીએ, એટલે શું કરાઈએ? ત્યાગ ગતિ કરાવીએ છીએ ને. શું કરાઈએ છે? ત્યાગ ગતિ વગર ખુલી જાય છે. હેલો, હા, તો ત્યાગ ગતિ કરાવો છો. ત્યાગ ગતિ કરાવો, ધેટ મીન્સ કે ટોર્ક આવે છે. તો જેટલું ટોર્ક અહીંયા આગળ પહેલા માટે તમે લગાડ્યું હશે, એટલું ટોર્ક તમે આ બીજી કન્ડિશનમાં લગાડશો બરાબર. તો ટોર્ક તો બંને કિસ્સામાં સરખું જ રહેવું જોઈએ, તો જ જસ્ટ લૂઝ થાય. આપણે કીધું જસ્ટ લૂઝ કરવું છે, જે પરિસ્થિતિ અહીંયા આગળ છે એ પરિસ્થિતિ ત્યાં લાવી છે. તો એ બળ મારે શોધવું છે. તો મારું કામ શું થશે? પહેલા પહેલું હું ટોર્ક શોધી લઉં, આનું ટોર્ક શોધું પહેલી પરિસ્થિતિ, અને બીજી પરિસ્થિતિ મારે એનું ટોર્કનું સૂત્ર મૂકવું. ટોર્ક તો બંને માટે સરખા છે, અહીં પહેલી પરિસ્થિતિ બળ આપેલું છે, બીજી પરિસ્થિતિ બળ નથી આપેલું, એટલે આરામથી મને મળી જાય. કરી શકાશે દાખલો? બંને ટોર્ક તમારે સરખાવાના છે. ચલો પ્રથમ સ્થિતિ માટે બોલો. ચલો પ્રથમ કિસ્સામાં માં ટોર્ક શું થાય બોલો? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઈન થીટા થાય. તો એને આપણે લખીએ ટોર્ક બરાબર આર. કેટલું થયું? તો આ 8 સેન્ટીમીટર છે, એટલે 8 × 10^-2. એફ બરાબર શું છે? તો એફ બરાબર આપણે આપ્યું છે 6 sin 30 degrees. અહીં 30 અંશનો ખૂણો આપેલો છે, સાઈન 30 એટલે 1/2 થાય. અહીંયા આગળથી 3 8 = 24 × 10^-2 ન્યૂટન ઇન્ટુ મીટર. આ તમારું ટોર્કનું મૂલ્ય આવી ગયું. હવે બીજી પરિસ્થિતિ વિચારો, બીજા કિસ્સામાં, બીજા કિસ્સામાં ટોર્ક તો સરખું જ રાખવાનું છે આપણે. ક્લિયર? આટલા જે છે ટોર્કનું મૂલ્ય તો મને મળી ગયું. તો હવે બળ આપણે ખાલી એને અંતર બદલ્યું છે. તો જુઓ અંતર બરાબર લખીએ છીએ આપણે આર ડેસ એફ સાઈન. હવે અહીં જુઓ આ તમારું આટલે છે, આટલું આર ડેસ થઈ ગયું, અને આ ખૂણો તમારો 90 ડિગ્રી થઈ ગયો. તો એમ કે લખશો સાઈન 90 ડિગ્રી. આર ડેસ શું છે? તો ડબલ છે, એટલે 16 સેન્ટીમીટર. 16 × 10^-f સાઈન 90 ડિગ્રી એટલે 1. સોળ ગુણ્યા દસ ની માઇનસ બે એફ
न्यूटन इनटू मीटर तो हम जाए चलो आप बे कर सही है चलो यहां अगर 8 2 16 तारीख 24 देयरफॉर f इज इक्वल टू 3/2 दैट मींस 1.5 न्यूटन बोलो ख्याल आयो कोई कंफ्यूजन ना कोई डाउट हेलो चेक कोई डाउट ना ओके चल आगे आगे अबे जो सपोज मान लो कहीं अगर अबे आज ये थीटा छे ने ये थीटा तुम्हें बोलो 45 मुकन डाको गणो थीटा साइन मुकन डाको गणो बराबर थीटा 30 मारे तुम सो देलो अथवा तो कोई पण बीजो कोई भी थीटा तुमने आप डाको दे के थीटा बराबर 37 आपी सके थीटा बराबर 53 पण आपी सके तो आ पॉसिबिलिटी मैं तुमने बताई कि जे थीटा हो तुम आराम से सो दे सको ये तुमने थीटा आपे बराबर चलो आ चार डाका थी हमें होमवर्क में तुम जाते विचारो ख्याल आयो 45 60 37 ने 53 आ थीटा हम तुमने पहले चैनल अनुरूप तुमने सोधने बताओ बराबर हां बीजा एंगल अहीं पर छे दिख सके छे अहीं पण साइन मुकी सके 30 मुके छे 40 मुकी सके 50 मुकी सके कोई पण एंगल तुमने आपेलो होय तो तुम्हारो पूरा करना छे बीजा टॉर्क सोधने ने सरखा ने जवाब लावानो छे ओके चलो बे आगळ दाखला बदल गवान प्रयत्न कर दो बराबर ने चलो કેટલો ટાઈમ થયો છે 1 મિનિટ ક્લિપ પછી 5 મિનિટ માં આવવાનું થાય છે ને કામ કરો અત્યારે હું એન્ડ કરી દઉં છું તમે બધા જોઈન થઈ જાઓ ફરી બરાબર ચલો એન્ડ કરી દઉં છું ફરી જોઈન થાવ બધા લિંક चलो वेटिंग रूम में ओपन कर दी तो चलो अबे कहीं जाना आप एक आकार बताया जाए दिल आकार से बराबर यहाँ पे आकृति में अने वो पॉइंट से एना थी 6 सेंटीमीटर है यहाँ अगर 6 सेंटीमीटर से यहाँ अगर बोर्ड लगा दिया से आ एंगल तुमने आपे लो से 37 ऑंस बोर्ड एफ तुमने आपे लो से 15 न्यूटन बराबर चलो અહીં અગર બળ આપણને આપેલું છે 5 ન્યૂટન આ ડિસ્ટન્સ આપ્યું છે 3 સેન્ટીમીટર બરાબર ચલો આ એંગલ છે 30 અને અહીં અગર આપેલું છે એંગલ આની સાથેનો 150 આપેલો છે અને આ બળ આપણને આપેલું છે 20 ન્યૂટન બરાબર થી આ લાઈનમાં અહીંયા આપેલું છે 4 સેન્ટીમીટર એટલે થી આટલું અને બળ આ દિશામાં આપેલું છે આપણને કેટલું છે 10 ન્યૂટન તો
आकृति में दर्शावेल स्थिति माटे ओनी सापेक्ष कुल टॉर्क शोधो। तमने कोई पण आकार आपे, दिल नो आकार आपेलो छे बराबर, कोई पण आकार तमने आपेलो छे बराबर, आ आकार ने अनुरूप तमारे टॉर्क शोधवानो छे बराबर। चलो कई रीते लवाय टॉर्क आपणे लावू होय तो टॉर्क नुं सूत्र तमे बधाय जाणो छो आ रीते કે ટોર્ક બરાબર બધાને ખબર છે આર ક્રોસ એફ બરાબર, અને લખી શકો આર એફ સાઇન થીટા, આવી રીતે લખી શકો છો, તો એટલે આર સાઇન થીટા ઇન્ટુ એફ, આવું પણ લખાય, તો આર એફ જે છે આર એવું શું બતાવે, લંબ અંતર બતાવે ઇન્ટુ એફ, આ પણ એક સૂત્ર બની જાય, અથવા તો આર એફ સાઇન થીટા પણ તમે લખી શકો છો બરાબર, ક્લિયર। તો જુઓ અહીંથી તમે જોવા જાઓ તો આ તમારો આ આર છે, તો આર કોસ થીટા, તો આ અંતર થયું તમારું લંબ અંતર થયું, આ બળની દિશા તરી અને આ તમારું લંબ અંતર થયું બરાબર, એ રીતે ગણો તો બી ચાલે, અથવા તો આર એફ સાઇન થીટા એ રીતે પણ, પણ તમારે અહીંયા આગળ દિશાની જરૂર પડશે, કારણ કે એક ટોર્ક એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે, તો આ જે છે આ અને કઈ દિશા ફેરવાનો પ્રયત્ન કરશે, અને એન્ટી ક્લોકવાઇઝ, તો એન્ટી ક્લોકવાઇઝ તમે એટલે વિષમ ગઈ, વિષમ ઘડી દિશાનું જે ટોર્ક હશે એને પોઝિટિવ લઈ લો, સમ ઘડી જે છે એનું તમે નેગેટિવ લઈ લો, એવું જરૂરી નથી, તમે તમારી ત્યાં વિચારી શકો, સમ ઘડી દિશામાં પોઝિટિવ લઈ લો, પેલામાં નેગેટિવ લઈ લો, તો પણ કોઈ ફરક ના પડે બરાબર। ચલો આનું ટોર્ક દાખલા તરીકે આ રીતે આ પદાર્થને આમ ફેરવશે, એટલે આ વિષમ ઘડી દિશામાં થયું, આનું ટોર્ક આપણે પ્લસ લઈએ, આ આર આપેલો છે, આ એફ આપેલો છે, આ થીટા આપેલો છે, તો આ એક ટોર્ક મળી જાય, આ ટોર્ક વન બોલો મળે, 37 વાળો ખૂણો યાદ છે ને, 37 વાળો ખૂણો પેલો, આ 53, આ 37, 3, 4, 5 બરાબર, 37 સાઈન 37 બરાબર શું લખાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ રીતનું આપણે 10માં ધોરણમાં ખૂણો શીખીને આવેલા, યાદ કરી લો, તો આના પરથી આ માની લો કે આ ટોર્ક 1 મળ્યું, એવી રીતે આ ટોર્ક 2 મળે, આ ટોર્ક 3 મળે, આ ટોર્ક 4 મળે, આ બધાનું તમારે સમેશન કરવાનું છે, પણ વિથ ડાયરેક્શન, તો ડાયરેક્શન માટે મેં તમને શું કીધું, જે બળ સમગ્ર દિશામાં એને ફેરવે એને પ્લસ લો, જે બળ એને સોરી એ માઇનસ લો, અને વિષમગ્ર દિશામાં એને પ્લસ લો, શોધવાનો પ્રયત્ન થાય કરાશે, શોધી શકાશે, ચલો એક શોધી હું તમને બતાવું, બાકીના પછી તમે શોધજો બરાબર, અને પછી એનો જવાબ લાવજો, આ દાખલાનો જવાબ તમારે લાવવો પડશે, હું ધ્યાન રાખજો। ચલો તો પહેલું મારે ટોર્ક જોઈએ છે, તો એની અંદર ટોર્ક 1 મેં લખ્યું, ટોર્ક 1 બરાબર, તો આર 1 એફ 1 સાઈન થીટા 1, થીટા 1 અહીં આપે છે મને 37, ચલો અને કઈ દિશા છે, આખી દિશામાં ફેરવે છે, વિષમ ઘડી દિશામાં, એટલે આને હું પોઝિટિવ લઈશ, પદાર્થ આમ ફેરવશે ને, આ ધક્કો આમમાં છે એટલે આમ ફરશે પદાર્થ, ચલો આગળ આર બરાબર છે તમારો 6 × 10⁻², એફ બરાબર છે તમારો 15, અને સાઈન થીટા સાઈન 37 સાઈન 37, અહીં આગળ 6 × 15 × 10⁻², સાઈન 37 એટલે 3/5 થશે, અહીં 3 × 9 = 54 × 10⁻², એટલે 0.54 બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર, આ કયું પોઝિટિવ આવ્યું, આ ટોર્ક 1। ચલો હવે ટોર્ક 2 શું કરે છે, ટોર્ક 2 શું છે, તો અહીંયા આગળ લખશો તમે આર 2 એફ 2 સાઈન થીટા, તો અહીંયા 90 ડિગ્રી બને છે, તો 90 ડિગ્રી એટલે આ તો 1 થઈ જવાનું છે, આર 2 કેટલો આપેલો છે, 4 × 10⁻², બળ કેટલું છે, તો 10 છે, તો 40 એટલે અહીંયા આગળ તમારી જોડે આવશે 0.4 ન્યૂટન ઇન્ટુ મીટર, પણ હવે ડાયરેક્શન તમે જુઓ આમ ફેરવે છે, આમ ફેરવે એટલે કે સમગ્ર દિશામાં, સમગ્ર દિશામાં એટલે એને માઇનસ લેવાય, સમજ પડી, હલો અને સમગળી દિશામાં ફેરવશે ને આ પદાર્થને, તો એ તમે લખી શકો છો સમગળી।